समरूप त्रिकोणों की चर्चा करी ली थी एना ऊपर थी स्वाध्याय 6.1 आपेलो छे तो एनी आपणे चर्चा करीए એમાં પ્રશ્ન પેલો છે ખાલી જગ્યા પૂરો પેલો એ પૂછે બધા વર્તુળો ખાલી જગ્યા છે ઓપ્શનમાં છે એકરૂપ અને સમરૂપ તો આપણે જોઈ ગયા જુદા જુદા વર્તુળો દોરીએ એના માપ જુદા જુદા હોઈ શકે પણ દેખાવ સમાન જ હોય જો એના માપ સરખા હોય તો એકરૂપ કહેવાય પણ અહીંયા આપણે કીધું છે બધા વર્તુળોની વાત આવે તો એ નાના મોટા બધા જ લેવા પડે તો એના માટે એકરૂપતા કહી શકીએ નહીં તો બધા વર્તુળ માટે શું આવશે સમરૂપ એટલે કે બધા વર્તુળો સમરૂપ છે એ જ રીતે બધા ચોરસો તો ચોરસની પણ આપણે ચર્ચા કરી લીધી તો બધા ચોરસ પણ આની જેમ જ આપણે લઈ શકીએ નાના મોટા હોઈ શકે માપ અલગ અલગ હોય પણ દેખાવમાં સરખા જ હોય એટલા માટે બધા ચોરસ પણ કેવા હોય સમરૂપ જ હોય ત્રીજો એક પૂછે બધા ખાલી જગ્યા ત્રિકોણનો સમરૂપ છે બધા ત્રિકોણોની અંદર બે ઓપ્શન આપેલ છે સમદ્વિબાજુ અને સમબાજુ તો આપણે એક ત્રિકોણ જોઈએ સમદ્વિબાજુ લઈએ માની લ્યો કે આમાં આ બે બાજુઓ સરખી છે જો આ બે બાજુ સરખી હોય તો એના સામસામેના ખૂણાઓ પણ સરખા હોય એટલે આ ખૂણો જો 30 નો હોય તો આ ખૂણો પણ 30 નો થશે 30 ને 30 60 તો ઉપરનો ખૂણો કેટલો થશે 120 ટોટલ 150 થવું જોઈએ તો અહીં સમરૂપતા માટેની બે શરતો છે જેમાંથી એક શરત એવી છે કે અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ તો હવે આપણે બીજો ત્રિકોણ લઈએ સમદ્વિબાજુ હોય એવો જેની અંદર આ બે બાજુઓ સમાન હોય તો આમાં પણ સામસામેના ખૂણાઓ સરખા થશે માની લ્યો કે આ ખૂણો 50 નો છે તો આ પણ 50 નો થશે 50 ને 50 100 તો આ થશે 80 નો તો આની અંદર અનુરૂપ ખૂણાઓ સરખા થતા નથી એનો મતલબ એમ કે બધા સમદ્વિબાજુ ત્રિકોણો સમરૂપ થશે નહીં હવે જોઈએ આપણે સમબાજુ માટે તો સમબાજુ ત્રિકોણ નાનો મોટો ગમે એવો દોરશું એના ત્રણેય ખૂણાઓ હંમેશા કેટલા ના હશે 60 60 60 એની ચર્ચા પણ આપણે કરી ગયા અગાઉ અને બાજુ માનો કે 4 4 4 લઈએ આ પણ સમબાજુ હોય તો એના ત્રણેય ખૂણા 60 60 60 ના જશે માનો કે એની ત્રણેય બાજુઓ 3 3 3 લઈએ આની બાજુઓ 2 2 2 લઈએ આના કરતા આની બાજુ અડધી છે તો આ ખૂણા અડધા નહીં થાય ખૂણાઓ એટલા જ રહેશે બાકીના ત્રણેય ખૂણા સરવાળો 180 ના થાય તો ખૂણાઓ સરખા થઈ ગયા એટલે એક શરતનું પાલન થયું બીજી શરત કઈ હતી અનુરૂપ બાજુના ગુણોત્તર સરખા હોવા જોઈએ તો આનો ગુણોત્તર લ્યો 4/3 આનોય 4/3 આનો પણ 4/3 એનો મતલબ એમ કે દરેક સમબાજુ ત્રિકોણો સમરૂપ હોય જ તો સમદ્વિબાજુ ત્રિકોણ સમરૂપ થશે એવું જરૂરી નથી ત્યાર પછી આપણને બહુકોણની વાત કરેલ છે જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અનુરૂપ ખૂણાઓ બે બહુકોણ સમરૂપ થવા માટે કેવા હોવા જોઈએ તો આપણે જોઈ ગયા કે ખૂણાઓ સમાન હોવા જોઈએ જો અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓ સમાન હોય કે સમપ્રમાણમાં હોય તો બહુકોણો સમરૂપ થાય તો એ પણ વાત કરી ગયા કે સમાન હોવું જરૂરી નથી સમપ્રમાણમાં હોય ત્યારે બહુકોણો સમરૂપ થાય તો અહીંયા આવશે સમાન અને બીજામાં આવશે સમપ્રમાણમાં એટલે કે ગુણોત્તર સમાન થતા હોય તો આટલી આપણને ખાલી જગ્યા આપેલી હતી પછી પ્રશ્ન બીજો છે જેની અંદર આપણને આપેલ છે સમરૂપ આકૃતિઓ અને સમરૂપ ન હોય તેવી આકૃતિઓના બે બે ઉદાહરણ આપો તો સમરૂપ આકૃતિઓનું એક ઉદાહરણ આપણે હમણાં જોયું બે વર્તુળો સમરૂપ હોય જ અને બીજું ઉદાહરણ જોવું હોય તો એ પણ આપણે જોઈ ગયા હમણાં ચોરસ માટેનું અથવા તો સમબાજુ ત્રિકોણ માટેનું બે ચોરસ લઈએ આપણે બાજુના માપ ભલે જુદા જુદા હોય પણ એ સમરૂપ હોય જ તો મેં અહીંયા બે ઉદાહરણ લીધા એક વર્તુળ માટેનું અને એક ચોરસ માટેનું જે બે સમરૂપ છે આ સિવાયના ઉદાહરણો પણ જાતે મેળવવાની ટ્રાય કરવી
ત્યાં સિવાયની કઈ કઈ આકૃતિઓ એવી છે કે જે હંમેશા સમરૂપ હોય અથવા તો એવી બે આકૃતિઓ દોરવી જે સમરૂપ હોય જ અથવા તો તમે ગોતી શકો એવી ગોતવી બીજું ઉદાહરણ છે સમરૂપ ન હોય તેવી આકૃતિઓના બે બે ઉદાહરણ તો હું એક દોરું છું કાટકોણ ત્રિકોણ અને બીજો દોરું છું સમબાજુ ત્રિકોણ તો આ બે ત્રિકોણ સમરૂપ નથી કેમ કે આમાં એક ખૂણો એવો ન છે જ્યારે સમબાજુ ત્રિકોણ હોય તો ત્રણે ત્રણ ખૂણાઓ 60 60 60 ના જ હોય તો આ બે ત્રિકોણ સમરૂપ થશે નહીં તો આવા પણ તમે ઘણા બધા ઉદાહરણ બનાવી શકશો જાતે તો આ પણ તમારે જાતે બનાવવા ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 આપેલ છે નીચેની આકૃતિઓ સમરૂપ છે કે નહીં જણાવો તો અહીંયા બે આકૃતિ આપેલી છે એટલે બે ચોરસ છે અહીંયા ચારે બાજુઓ સમાન છે એનો મતલબ છે કે આ સમબાજુ ચતુષ્કોણ છે આની આકૃતિ છે ચોરસ આનો મતલબ છે આની ચારે બાજુ પણ સમાન છે તો હવે આ આકૃતિઓ સમરૂપ છે કે નહીં ચેક કરવા માટે બે વસ્તુઓ જોવાની હોય એક અનુરૂપ બાજુના ગુણોત્તર તો જો 1.5 અને 3 તો આના કરતા આની બાજુ ડબલ છે અને ચારે ચારમાં એવું છે એનો મતલબ એમ કે બાજુઓ સમપ્રમાણમાં છે તો હવે બીજી શરત કઈ ખૂણાઓ માટેની તો આના ચારે ખૂણાઓ 90 ના હશે જ્યારે આના ખૂણાઓ 90 ના હશે નહીં તો આના ખૂણાઓ સમાન નથી એનો મતલબ એમ કે આ બે આકૃતિઓ સમરૂપ નથી બસ આપણે એટલું જણાવવાનું હતું સમરૂપ છે કે નહીં તો આકૃતિઓ સમરૂપ નથી